તાલીમાર્થી બહેનો, આજે આપણે કોર્સ આઠ, દ્વિતીય વર્ષના કોર્સ આઠ લલિત કલાની અંદર હસ્તકલામાં આગળ જુદી જુદી કલાઓ વિશે આજે આપણે શીખી ગયા છીએ. આજે આપણે હવે આગળની એક કલા હસ્તકલામાં જોઈશું, જણસકામ. જણસકામ એટલે જ્વેલરી વર્ક, ઇંગ્લિશમાં કહેવું હોય તો જ્વેલરી વર્ક. જણસ એનો અર્થ સમજીએ તો જણસ એટલે કે આભૂષણ, ઘરેણા. આભૂષણ અને ઘરેણા એ તો હંમેશા આપણે જાણીએ છીએ, તમે બધા જાણો છો કે સ્ત્રી અને પુરુષોના શરીરના અંગો પર જે પહેરવામાં આવે છે એને આપણે એ ઘરેણા પહેરતા હોય છે. તો આપણે પ્રાચીન સમયથી જોઈએ તો પુરાતન સમયમાં પણ એ વખતે મેસોપોટેમિયા અને ઇજિપ્તની સંસ્કૃતિમાંથી પણ જુદા જુદા પ્રકારના ઘરેણા લોકો પહેરતા હતા એવું જાણવા મળે છે. એટલે કે કહેવાનો મતલબ કે દરેક મનુષ્યને પોતાને સજવાનો, એટલે કે પોતાને શરીરને, પોતાના શરીરને સજાવવાનો દરેકને શોખ રહેલો હોય છે. તો એ વખતે પણ સ્ત્રી પુરુષો પોતાના શરીરને સજાવવા માટે જુદા જુદા ઘરેણાનો ઉપયોગ કરતા હતા. પ્રાચીન સમયમાં તો જ્યારે આવા ઘરેણા નહોતા બનતા ત્યારે તો ફૂલના ઘરેણા બનાવીને પણ પહેરતા હતા. એટલે કે આદિકાળમાં વખતે મનુષ્ય જંગલમાંથી ફૂલ અને પાનનો ઉપયોગ કરીને પણ પોતાના શરીરના ઘરેણા પહેરતો હતો. પણ હવે તો આપણે જોઈએ છીએ કે જેમ જેમ વિજ્ઞાન, ટેકનોલોજી, જેમ જેમ વિકાસ થતો થયો, જેમ જેમ ફેશનનો જમાનો પણ આવતો ગયો, જેમ જેમ નવી નવી શોધો થતી ગઈ, એમ જુદી જુદી વસ્તુઓમાંથી ઘરેણા બનાવવાનું પણ ખૂબ જ પ્રચલિત થયું. અને એ બધા ઘરેણા પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય થયા અને ખૂબ જ એની ફેશન પણ વધવા લાગી, અને ફેશનને અનુરૂપ ઘણા બધા જાત જાતના ઘરેણા લોકો બનાવવા માંડ્યા છે. અને બીજું કે જેમ જેમ પોતાના દેશની પ્રાદેશિકતા પ્રમાણે પણ ઘરેણા બને છે, જેમ કે કશ્મીરમાં આપણે જોઈએ તો કશ્મીરના લોકોના ઘરેણા જુદા હોય, આસામના લોકોના ઘરેણા જુદા હોય, પંજાબના લોકોના ઘરેણા જુદા હોય, રાજસ્થાનના લોકોના પણ ઘરેણા, એ બધા પારંપરિક ઘરેણા હોય છે કે એ ઘરેણા એ લોકો અવશ્ય પહેરે છે, કારણ કે એનાથી પોતાના રાજ્યની ઓળખ ઊભી થાય છે કે ભાઈ આ રાજસ્થાની હોય એવું લાગે છે. એના ઘરેણા ઉપરથી આપણે સમજી જઈએ છીએ કે આ રાજસ્થાની સ્ત્રી છે. જેમ કે રાજસ્થાનમાં માથા પર મોર પહેરવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત છે, કશ્મીરના લોકોને પણ માથા પર ચોંક પહેરવાનો ખૂબ રિવાજ છે, પછી કશ્મીરમાં, પંજાબમાં કાનની મોટી મોટી વાળીઓ પહેરવાનો રિવાજ છે. તો એ બધા પોતાના પારંપરિક આભૂષણો છે કે જેનાથી એ આભૂષણો વડે એમના પોતાના રાજ્યની ઓળખ ઊભી થાય છે. તો આવી રીતે દરેક રાજ્યોમાં પણ કંઈક ને કંઈક આભૂષણ પ્રચલિત છે જે પારંપરિક હોય પોતાના રિવાજ મુજબ. તો આ રીતે જ્વેલરી પહેરવાનો શોખ દરેક સ્ત્રીઓને હોય છે, અને અત્યારે તમે જુઓ છો કે જાત જાતની જ્વેલરી જોવા મળે છે, ખૂબ જ ફેશનેબલ હોય છે. દરેક નાના મોટા, નાની નાની છોકરીઓથી માંડી અને વૃદ્ધ સ્ત્રીઓને પણ પોતે ઘરેણા પહેરવાના ખૂબ જ ગમતા હોય છે. તો દરેક વ્યક્તિ પોતપોતાની અનુકૂળતા અનુસાર, પોતપોતાને પોસાય તે રીતે અથવા તો પોતપોતાના શોખ પ્રમાણે જુદી જુદી પ્રકારની જ્વેલરી દરેક વ્યક્તિ પહેરતી હોય છે. એવું ક્યારે બનતું નથી કે કોઈને ઘરેણાનો શોખ ન હોય, એવું ક્યારે બન્યું નથી, અને દરેકને શોખ હોય છે. તો બીજું કે આપણે જાત જાતની જ્વેલરી તમે પણ જોઈએ છે, તમે પણ પહેરતા હશો કે જ્વેલરી મોટે ભાગે સોનામાંથી હોય, ચાંદીમાંથી હોય, બીજી કોઈ ધાતુમાંથી બનતી હોય, માટીમાંથી હોય, કોઈ સ્ટોનમાંથી બનતી હોય. કે જેમ કે ગોવામાં જઈએ તો ત્યાં જે દરિયા કિનારે જે પથ્થર મળતા હોય છે એ પથ્થરમાંથી બનાવેલી પણ જ્વેલરી જોવા મળે છે, અને એ જ્વેલરી એ લોકો ત્યાંના બનાવતા હોય છે. એ જ્વેલરી પણ ખૂબ પ્રચલિત હોય છે, ત્યાં જે ફરવા જતા હોય છે એ લોકો એ જ્વેલરી ખરીદે છે અને પછી પહેરે છે. એ રીતે જાત જાતના પોતાની પ્રાદેશિકતા પ્રમાણે આવી જ્વેલરી બનાવતા હોય છે, અને એ પણ ખૂબ પ્રચલિત હોય છે અને ખૂબ જ ગમતી હોય છે લોકોને, તેવી ખરીદતા હોય છે. હવે બીજું તમને હું જ્વેલરીના થોડાક પ્રકાર કહીશ કે જ્વેલરીના જુદા જુદા પ્રકાર છે. એક તો એન્ટિક જ્વેલરી, બીડ જ્વેલરી, બ્રાઇડલ જ્વેલરી, ફેશન જ્વેલરી, હેન્ડમેડ જ્વેલરી અને કુંદન જ્વેલરી. આ બધા એના પ્રકાર છે. મેં તમને આ પ્રકાર કહ્યા પણ તમારે મોબાઈલમાં યુટ્યુબ પરથી તમારે આ દરેક જ્વેલરીના નમૂના તમારે જોવાના રહેશે. તમને એમાં બહુ જાત જાતના નમૂના તમને જોવા મળશે. હું તમને અહીંયા નમૂના ના બતાવી શકું, પણ તમે મોબાઈલમાં યુટ્યુબ પર જઈને આ મેં તમને જે પ્રકાર કયા છે એ પ્રકારની જ્વેલરીના તમે ઇમેજ શોધશો તો તમને બહુ સરસ રીતે વધારે કન્સેપ્ટ તમારો ક્લિયર થઈ જશે કે જ્વેલરી
ના પ્રકાર પ્રમાણે દરેકમાં શું શું વિશેષતા હોય છે એ તમે એમાં જોઈ શકો. જેમ કે એન્ટિક જ્વેલરી તો વર્ષો પહેલાંની હોય કે જેમ કે આજે જોવા પણ ના મળે એને એન્ટિક જ્વેલરી કહેવાય. અને એ વખતે રાજા મહારાજાઓ એ એન્ટિક જ્વેલરી પહેરતા હતા. મેટલમાંથી હોય, મોતીમાંથી હોય, અને બધા સાચા મોતી હોય, હીરા માણેકના મોતીમાંથી બનેલી જ્વેલરી હોય એ બધી એન્ટિક જ્વેલરી કહેવાય, કે જે આજે ક્યારેય જોવા મળતી નથી. એ વખતના એટલે કે કહેવાનું એટલે કે બહુ પૈસાદાર માણસો એ ખરીદી શકતા હતા રાજા મહારાજાઓ, તો એ બધી એન્ટિક જ્વેલરી કહેવાય. અને બીડ્સ જ્વેલરી એ પણ રાજા મહારાજાઓ પહેરતા હતા, એનાથી પોતાનું આર્થિક સ્ટેટસ ખબર પડે. જેટલી મોંઘી જ્વેલરી પહેરે એટલું પોતાનું આર્થિક સ્ટેટસનો ખ્યાલ આવે છે. પછી બ્રાઇડલ જ્વેલરી એ આજે આપણે પણ શુભ પ્રસંગોમાં, લગ્ન પ્રસંગોમાં અથવા તો શાહી પરિવારોમાં એ બ્રાઇડલ જ્વેલરી પહેરવામાં આવે છે. ફેશન જ્વેલરી એટલે કે મેટલ અનુસાર જેવી જેવી ફેશન, જેવી જેવી જેમ કે અત્યારે તમે ફિલ્મી દુનિયામાં જોતા હશો તો ફિલ્મી પિક્ચરો જોઈને પણ હિરોઈનો જે પહેરતી હશે એ બધી નવી નવી ફેશનની જ્વેલરી કહેવાય, અને એ જોઈને પણ આપણને ગમતી હોય છે તે બધી ફેશન જ્વેલરી કહેવાય. કુંદન જ્વેલરી તો કુંદનના જે મોતી આવતા હોય છે, રંગબેરંગી મોતી છે, એ રંગબેરંગી મોતી અને મેટલની અંદર જડી અને કુંદન જ્વેલરી બનાવવામાં આવે છે. બીજું છે હેન્ડમેડ જ્વેલરી, એટલે કે હેન્ડમેડ જ્વેલરી એટલે કે એમાં મોતી હોય, દોરા હોય, કાગળ હોય, કાપડ હોય, એવી બધી વસ્તુઓ કે તમને જે અવેલેબલ હોય એવી બધી વસ્તુઓમાંથી જાતે બનાવીને પણ નેકલેસ બનાવી શકાય, ઊનમાંથી બંગડી પણ બનાવી શકાય. તો આવી રીતે જાતે બનાવેલી જે જ્વેલરી છે એ પણ ખૂબ આકર્ષક લાગે છે. તમે નવરાત્રિમાં જોતા હશો જે ગામથી તમને ઘરેણાં જોવા મળે છે, બધા હેન્ડમેડ હોય, મેટલના પણ હોય અને કલરફુલ હોય. તો આવી રીતે કાગળ, ટુકડા, કપડાં, દોરા, ઊન એવી બધી વસ્તુઓમાંથી બનાવેલી જ્વેલરી હેન્ડમેડ જ્વેલરી કહેવામાં આવે છે. અને નવરાત્રિમાં તમને વધારે જોવા મળતી હશે, તમારી ચણિયા ચોળીના મેચિંગમાં કલર પ્રમાણે પણ જ્વેલરી તમને એ પ્રમાણે મળે છે. તો આ થયા તમને મેં તમને પ્રકાર કયા, તમને મેં એ કામ આપ્યું છે કે તમારે યુટ્યુબ પરથી જુદા જુદા પ્રકારની જ્વેલરીના નમૂના જોવાના છે, અને દરેકનો તમને તફાવત શું લાગે છે એ તમારે તમારી જાતે અનુભવવાનો છે.